હત્યા નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી અને તે જ મામલે તેમની હત્યા કરી દેવાઈ હતી ગણતરીના કલાકોમાં આરોપી તો પકડાઈ ગયા હતા પરંતુ ઉદયપુર એસપીએ એક ટ્વીટ કર્યું હતું અને આ જ ટ્વીટમાં પાદરાના પાદરા તાલુકાના ઉપપ્રમુખ નિલેશ જાદવે પણ એક કોમેન્ટ કરી હતી કે આવા લોકોને છોડવા ના જોઈએ એ જ કોમેન્ટ પર તેમને ધમકી મળી ગઈ છે વડુ પોલીસ મથકે પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશ જાદવે એક ફરિયાદ લખાવી છે કે તેમને પણ સોશિયલ મીડિયા પર જે તેમને કોમેન્ટ કરી હતી તેની નીચે જ તેમને પણ ધમકી મળી છે નિલેશ જાદવ ડપકાના રહેવાસી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતમાં તેઓ ઉપપ્રમુખ છે અને તેમને એક સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરી હતી આ પોસ્ટ ઉદયપુરના એસપી દ્વારા કરવામાં આવી હતી ઉદયપુરના એસપીએ ઉદેપુરમાં એક દરજીની જે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ જે આરોપીઓ ઝડપાઈ ગયા હતા ત્યારબાદ એસપીએ એક ટ્વીટ કરી હતી લોકોને શાંતિ જાળવવાનો આગ્રહ પણ કર્યો હતો એ જ પોસ્ટ પર વડોદરા જિલ્લાના જે પાદરા તાલુકા છે તેના તાલુકા પ્રમુખ નિલેશ જાદવે પણ એક કોમેન્ટ કરી હતી કે આવા લોકોને છોડવા ના જોઈએ અને તેમને કડક સજા કરવી જોઈએ આજ જ કોમેન્ટની નીચે એક ધમકી ધમકીભર્યો મેસેજ તેમને પણ કરવામાં આવ્યો છે કે હવે તમારી તમારી સાથે પણ આવું જ થવું જોઈએ આ કોમેન્ટ વાંચતાની સાથે જ નિલેશ જાદવે વડુ પોલીસ મથકે ફરિયાદ કરી દીધી છે કે તેમને પણ ધમકી મળી છે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે પાદરા પોલીસ પણ આ કોમેન્ટ કઈ આઈડીથી કરવામાં આવી છે તેની શોધખોળ કરવામાં લાગી ગઈ છે નિલેશ જાદવને હાલ આ જે ફરિયાદ છે તે પાદરાના વડુ પોલીસ મથકે કરી છે